આઈઆર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 યુનિટ 1 Q4 ક્વેશ્ચન્સ ના જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે એ આપણે જોશું. વિડીયો આગળ જોતા પહેલા જો આપ આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તેમજ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. તો ચાલો આપણે જોઈએ સ્ટાન્ડર્ડ 8 યુનિટ 1 Q4 ક્વેશ્ચન અને જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે તે પહેલું છે, વેર વોઝ સુનિતા વિલિયમ્સ વર્ક. સુનિતા વિલિયમ ક્યાં કામ કરતી હતી? તો અહીંયા આપણે ત્રણ ઓપ્શન આપેલા છે. તો ઓલરેડી અહીંયા મેં ઇન્ડિકેટ કર્યું છે, પેલું છે એટ નાસા. ક્યાં કામ કરતી હતી? એટ નાસા. બીજું છે, વેર વોઝ સુનિતા વિલિયમ બોર્ન. તો સુનિતા વિલિયમનો જન્મ ક્યાં થયો હતો? તો અહીંયા આપણને ત્રણ ઓપ્શન આપેલા છે. એમનો જો બી ઓપ્શન છે ઓહાયો, એનો જન્મ ઓહાયોમાં થયો હતો. ત્યારબાદ ત્રીજું છે, હુ ઇન્સ્પાયર્ડ સુનિતા ઇન હર લાઈફ એન્ડ વર્ક. સુનિતાને તેના જીવનમાં અને જીવન અને કાર્યમાં કોને પ્રેરણા આપી હતી? તો એનો બી ઓપ્શન છે ગાંધીજી. બરાબર, ગાંધીજીએ તેને જીવનમાં અને કાર્યમાં પ્રેરણા આપી હતી. ચોથું છે, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ સુનિતા. સુનિતાની જન્મ તારીખ કઈ છે? તો એનો એ ઓપ્શન છે 19 સપ્ટેમ્બર 1965, એનો જન્મ તારીખ છે. પછી પાંચમું છે, ફ્રોમ વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. ગ્રેજ્યુએટ એટલે સ્નાતક. તો સુનિતાએ એનું સ્નાતકનો અભ્યાસ ક્યાંથી પૂરો કર્યો? તો એનો જે એ ઓપ્શન છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એમાંથી એનો સ્નાતકનો અભ્યાસક્રમ એને પૂર્ણ કર્યો. ત્યારબાદ હવે છઠ્ઠું જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ. વિકાસની શાળાનું નામ શું છે? તો છે બી સ્મિત વિદ્યાલય. વિકાસની સ્કૂલનું નામ છે સ્મિત વિદ્યાલય. સાતમું છે, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. હોસ્ટ એટલે કે જે કાર્યક્રમનું સંચાલન કરે છે તે. તો આ જે કોન્ટેસ્ટ છે, જે સ્પર્ધા છે, એનું સંચાલન કોણ કરે છે? તો છે મિસ્ટર પરમાર. મિસ્ટર પરમાર આ કાર્યક્રમનું સંચાલન કરે છે. આઠમું છે, હુ ઇઝ ધ સ્કોરર. અને એનો જો સ્કોરર જે પોઈન્ટ છે એ નોટ કોણ કરે છે? તો મિસ્ટર બ્રાઇટ. સ્કોરર કોણ છે? મિસ્ટર બ્રાઇટ. પછી નવમું છે, હુ ઇઝ ધ એક્સપર્ટ. તો એક્સપર્ટ એટલે કે નિષ્ણાત વ્યક્તિ કોણ છે? તો એનો ઓપ્શન એ છે મિસ્ટર શર્મા. મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. ત્યારબાદ છે દસમું છે, હુ ઇઝ ધ ઇંગ્લિશ ટીચર. અંગ્રેજીના શિક્ષક કોણ છે? મિસ્ટર પરમાર. ત્યારબાદ અગિયાર છે, હુ ઇઝ ધ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે આચાર્ય કોણ છે? એ મિસ્ટર શર્મા. મિસ્ટર શર્મા પ્રિન્સિપલ છે. નેક્સ્ટ છે, હાઉ મેની કન્ટેસ્ટન્ટ્સ આર ધેર. આમાં કેટલા સ્પર્ધકો છે? 9. આન્સર છે 9. ત્યારબાદ જુઓ 10 નંબર, કોમ્પિટિશન મીન્સ. કોમ્પિટિશનનો અર્થ શું થશે? કોન્ટેસ્ટ. શું થશે? કોન્ટેસ્ટ. કોન્ટેસ્ટ અને કોમ્પિટિશન એ બે એકબીજાના પર્યાયવાચક સિનોનિમ્સ છે. 14 છે, સ્કોલરશિપ મીન્સ. સ્કોલરશિપનો અર્થ શું થશે? તો સ્કોલરશિપનો અર્થ અહીંયા છે ફંડ ફોર એજ્યુકેશન. જે શિક્ષણ માટે આપણને જે પૈસા આપવામાં આવે છે આપણે ફંડ ફોર એજ્યુકેશન કહીએ છે. ત્યારબાદ 15મો છે, એક્સપર્ટ મીન્સ. એક્સપર્ટનો અર્થ શું થશે? નોલેજેબલ પર્સન. કોઈ વિષય વસ્તુમાં નિષ્ણાત વ્યક્તિ હોય એને આપણે એક્સપર્ટ કહીએ. બરાબર, એનો પર્યાયવાચક શબ્દ અહીંયા છે નોલેજેબલ પર્સન, એનો અર્થ એવો થશે. 16મો છે, વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ. આમાં ફર્સ્ટ રાઉન્ડ કયો છે? તો એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. કયું છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, એ પહેલો રાઉન્ડ છે. ત્યારબાદ છે, હુ ઇઝ ધ ફર્સ્ટ કન્ટેસ્ટન્ટ. હવે આ જે સ્પર્ધા છે એમાં પહેલો કન્ટેસ્ટન્ટ કોણ છે? તો નંદિતા ગોસાઈ. નંદિતા ગોસાઈ એ ફર્સ્ટ કોન્ટેસ્ટન્ટ છે, પહેલો સ્પર્ધક છે. 18મું, હાઉ મચ ટાઈમ વિલ ધ કન્ટેસ્ટન્ટ ગેટ. તો કન્ટેસ્ટન્ટને કેટલો સમય મળશે? તો 7 સેકન્ડ. કેટલો? 7 સેકન્ડનો સમય મળે છે જ્યારે હોટ સીટ પર બેસે છે. અને આન્સર આપવા માટેનો સમય કેટલો છે? 7 સેકન્ડ. 19, હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર. આમાં કેટલી હેલ્પલાઇન્સ છે? તો 3 હેલ્પલાઇન છે. 20મું છે, વોટ વિલ નંદિતા ગેટ ફોર ઈચ કરેક્ટ આન્સર. પ્રત્યેક સાચા પ્રશ્નના જવાબ માટે નંદિતાને શું મળશે? એ ગિફ્ટ. શું મળશે? ગિફ્ટ. ત્યારબાદ છે 21મો,
હાઉ મેની ક્વેશ્ચન્સ વિલ મિસ્ટર પરમાર આસ્ક, શ્રીમાન પરમાર કેટલા પ્રશ્ન પૂછશે? તો એનો જવાબ છે 6, 6 પ્રશ્ન પૂછશે. 22મું છે, 6 કરેક્ટ આન્સર્સ વિલ ગેટ ધ કન્ટેસ્ટન્ટ, 6 સાચા જવાબ આપશે તો જે સ્પર્ધક છે એને શું મળશે? સ્કોલરશિપ. શું મળશે? સ્કોલરશિપ. 23મું છે, ધ કન્ટેસ્ટન્ટ વિલ ગેટ ખાલી જગ્યા ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ, પહેલા 3 પ્રશ્ન માટે કન્ટેસ્ટન્ટને કેટલો સમય મળશે એના અર્થમાં છે તો 1 મિનિટ. ધ કન્ટેસ્ટન્ટ વિલ ગેટ 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન, 3 પ્રશ્નોના પહેલા 3 પ્રશ્નના જવાબ માટે 1 મિનિટનો સમય મળશે. 24મું છે, હુ રોટ ધ પોઈમ ગ્રામ માતા, ગ્રામ માતા કાવ્ય કોને લખ્યું? કલાપી. 25 છે, વિચ સી ટચિસ ગુજરાત, કયો જે સમુદ્ર છે એ ગુજરાતને સ્પર્શે છે? ધ અરેબિયન સી. ત્યારબાદ 26મું છે, કન્ટેસ્ટન્ટ મીન્સ, કન્ટેસ્ટન્ટનો અર્થ શું થશે? પાર્ટિસિપન્ટ, બરાબર. એટલે કન્ટેસ્ટન્ટ એટલે પણ સ્પર્ધક અને પાર્ટિસિપન્ટ એટલે પણ સ્પર્ધક. 27, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હોસ્ટ, હોસ્ટનો અર્થ શું થશે? તો એન્કર, એન્કર એટલે અને હોસ્ટ એટલે કાર્યક્રમનું જે સંચાલન કરે છે એને આપણે એન્કર અથવા તો હોસ્ટ કહીએ છીએ. 28મું છે, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે, એટલે કે રાત દિવસ તે ચાલે છે, બટ ઇટ નેવર રન્સ અવે, પરંતુ તે ત્યાંથી કઈ દૂર જતું નથી, દોડીને જતું નથી. વોટ ઇઝ ઇટ, તે શું છે? ક્લોક. તો આપણે જોયું તો ક્લોક દિવસ રાત ચાલે છે પરંતુ ત્યાંથી એની જગ્યા પરથી ક્યાં હટીને જતું નથી, એટલે આનો જવાબ આવશે ક્લોક, એટલે કે ઘડિયા. ત્યારબાદ છે 29, નો ટંગ નો ઇયર, ટંગ એટલે કે જીભ નથી, નો ઇયર એટલે કાન પણ નથી. આઈ કેન સ્પીક, સ્પીક એટલે બોલી શકું છું, એન્ડ સિંગ અને ગાઈ શકું છું, એન્ડ હિયર. હુ એમ આઈ એટલે કે આઈ કેન સ્પીક એટલે બોલી શકું છું, સિંગ એટલે ગાઈ શકું છું, એન્ડ હિયર એટલે સાંભળી શકું છું. હુ એમ આઈ, હું કોણ છું? મારે જીભ નથી, કાન નથી, છતાં હું બોલી શકું છું, ગાઈ શકું છું અને સાંભળી શકું છું. હું કોણ છું? ટેપ રેકોર્ડર, બરાબર છે. તો ટેપ રેકોર્ડરમાં આપણે ચાલુ કરીએ તો આપણે એનો અવાજ સાંભળી શકીએ છીએ, રેકોર્ડ કરી શકીએ છીએ, બરાબર, એમાંથી ગીત ગાઈ શકે છે, બરાબર, એટલા માટે અહીંયા ટેપ રેકોર્ડ. ત્યારબાદ 30 છે, ઇટ બિગન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ, ઇટ બિગન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ, જ્યાં એની શરૂઆત થાય છે ત્યાં જ એનો અંત થાય છે. એન્ડ યોર લવલી હાઉસ દેર ઇટ સ્ટેન્ડ, અને તમારું જે ઘર છે ત્યાં આવેલું છે. વોટ ઇઝ ઇટ, તો એનો જવાબ છે રોડ. રોડની શરૂઆત ક્યાંથી થાય? તો આપણું જે ઘર હોય છે ત્યાંથી શરૂઆત થાય, અને રોડનો અંત ક્યાં આવે? પાછા આપણે ઘરે આવીએ ત્યાં એનો અંત આવી જાય છે, એટલે આનો જવાબ આવશે રોડ. ત્યારબાદ જુઓ 31, ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ, ઇટ ટેક પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. આ જે હાઉસ છે ઓન વ્હીલ્સ, એક વ્હીલ પર એટલે કે જે ચક્ર છે, મૈડા છે, એના પર આવેલું છે ઘર છે, એક પ્રકારની રેસ કરે છે. ઇટ ટેક પીપલ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ, એક સ્થળેથી બીજા સ્થળે લોકોને લઈ જાય છે. આ કોણ છે? તો ટ્રેન, ટ્રેનનું કામ છે લોકોને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવાનું. 32મું છે, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી, નંદિતા કેટલા પ્રશ્નોના જવાબ સાચી રીતના આપે છે? તો એનો જવાબ છે 3.